तो आजे महिलाओं में रसीकरण माटेनी जागरूकता आवे अने महिलाओं पण जेटला प्रमाण में पुरुषों रसी लई रहा छे तेज प्रमाण में रसी ले तमाम गैरमान्यताओं अने जे ग्रंथि बंधाई गई छे रसी विषेनी ए महिलाओंमांथी खंखेरवानो आजे टीवी 9 प्रयास करी रह्यो छे ने एटले ज आजे जे डिस्कशन पैनल छे ए पण खास महिलाओंथी अमे आयोजित करी छे जेथी करीने महिलानी वात महिलानी असमंजस आ महिलाओं ज सारी रीते रजू करी शके। मारी साथे जोड़ाई गया छे डिस्कशन में डॉक्टर मिताली वसावड़ा आ साथे डॉक्टर मिली पटेल जोड़ाई गया छे जे डॉक्टरनी साथे साथे समाजसेवी पण छे। डॉक्टर रश्मि शर्मा पण जोड़ाई गया छे जे एसोसिएट प्रोफेसर छे GMERS मेडिकल कॉलेज में। आप तमामनुं स्वागत छे। सौथी पहला डॉक्टर मिताली आपनाथी शुरुआत करवा मांगीशुं के शा माटे आ प्रकारनो आखो सिनारियो ऊभो थई रह्यो छे, वेक्सिनेशन माटे महिलाओं केम पाछळ छे अने ज्यां आपणने लागे छे के शिक्षणનું પ્રમાણ ઓછું છે ત્યાં પુરુષો અને મહિલાઓની જે સંખ્યા છે તે સરખી છે પરંતુ મોટા શહેરોમાં મહિલાઓ પાછળ છે રસીકરણમાં? કરેક્ટ। સૌથી પહેલા તો ટીવી 9 ને અને આપને શિવાનીબેન ખૂબ ખૂબ ધન્યવાદ કે મહિલાઓ ઉપર આપે ફોકસ રાખ્યું અને જોયું કે કઈક ઘટી રહ્યું છે જેમાં મહિલાઓનું યુ નો જે ઇમ્પોર્ટન્ટ છે અને જેમાં મહિલાઓ થોડા પાછળ પડી રહ્યા છે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ યુ નો થેન્ક યુ બધા જ લેડીઝના વતી। હવે આપણે આ મુદ્દે આવીએ તો એમ આપણે જોવા જઈએ ને તો આ જે જેન્ડર ગેપની આપણે વાત કરીએ છીએ કે મહિલાઓ પાછળ છે, આ હેલ્થ કેર માટેની એક વસ્તુ છે અને એક્સેસ કરવામાં મહિલાઓ પાછળ છે, તો આ વસ્તુ જ WHO અને એ લોકોના જે રૂટીન પ્રોગ્રામ્સ થાય છે એમાં પણ આ સ્ટેટિસ્ટિક વેલ નોન છે કે કોઈ પણ પ્રકારનું હેલ્થ કેર માટે જ્યારે પણ ઇન્ટરવેન્શન હોય તો આ જ અર્બન એરિયાઝમાં કમ્પેર્ડ ટુ જે આદિવાસી ડોમિનેટેડ કાં તો જે આપણે ઓછા શિક્ષિત લોકો ગણીએ એવા લોકોની કમ્પેરિઝનમાં આપણા એરિયાઝમાંથી જે વિમેન છે એ પાછળ છે અને એને જ આપણે જે જેન્ડર ગેપ છે ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન જે હેલ્થકેરનું છે આના જ લીધે નથી થઈ શકી રહ્યું। એમાં ઘણા બધા બીજા મુદ્દાઓ તો છે જેમ કે આપણું સોશિયલ ફેબ્રિક અને યુ નો મહિલાઓનું સ્થાન સમાજમાં એ બધું તો ડેફિનેટલી છે, પણ કોવિડ વેક્સિનેશનને લઈને જો હું એક્ઝેક્ટ પર્ટિક્યુલર વાત કરું તો કોવિડ વેક્સિનેશનના માટે એટલી બધી ગેરસમજો છે આપણી અંદર। હમણાં વચ્ચે જે એક ફ્લોટ થઈ રહ્યું હતું કે ભાઈ કોવિડ વેક્સિન લેવાથી મહિલાઓમાં વંધ્યત્વ આવે છે, ઇન્ફર્ટિલિટી થઈ જાય છે, પછી બીજી એક જે વાત સામે આવે છે દર વખતે પેશન્ટ્સ પણ આ વસ્તુ લઈને ફોન કરતા હોય છે, એ વસ્તુ એ છે કે પીરિયડ્સના અમુક સમયમાં વેક્સિન ના લેવાય કે લેવાય, તો આ બધી જે ધારણાઓ છે એ ટોટલી મિથ છે અને એકદમ ખોટી રીતે આ બધી વસ્તુઓ બહાર પડી છે। આ બધી નથિંગ બટ વોટ્સએપ યુનિવર્સિટીનું ઉપજ છે, એટલે આ બધી વસ્તુઓની અગર ધારણાના લીધે આપના લેતા જી આ બધી બાબતો એમાં તમને ખરાઈ કરતા આવડી જોઈએ કે શું સાચું છે, કારણ કે વેક્સિનેશન અત્યારે કેટલું જરૂરી બની ગયું છે મહિલાઓએ પણ સમજવું પડશે। ડૉક્ટર મિલી આપની પાસેથી જાણવા માંગીશું, કારણ કે કોઈ પણ ગેરમાન્યતા કે કોઈ એક ગ્રંથિ આ પ્રકારની કોઈ પણ જે બાબત ઉપજતી હોય છે જેમ કે ડૉક્ટર મિતાલીએ જણાવ્યું, તો તેમાં સૌથી વધારે જો પ્રભાવ આનો પડતો હોય તો તે મહિલાઓ પર તરત પડી જતો હોય છે, કારણ કે તેનો સ્વભાવ જ સંવેદનશીલ છે, એટલે આવી વસ્તુઓથી વધારે ચિંતામાં આવી જતી હોય છે। ક્યાંક હવે મહિલાઓએ આ બધી ચિંતાઓ એટલે નકામી ચિંતાઓ ખંખેરવી પડશે। ડેફિનેટલી મહિલાઓ એક એવી વ્યક્તિ છે કે જે ઘરમાં બી ઓલવેઝ સેક્રિફાઈસ કરતી હોય કે પહેલાં ઘરના બધાનું પૂરું થાય પછી જ એનો ટર્ન આવે, પણ મેઇન મહિલાઓએ સમજવું પડશે કે જે ઘરની મેઇન છે એ ઘરના બધા જોડે ડીલ કરે છે, તો એ જો હેલ્ધી હશે એને કોઈ ડિસીઝ નહીં હોય તો એના થ્રુ ઘરનાને સ્પ્રેડ નહીં થાય। તમે જોયું હશે કે આ વખતે જે વેવ હતો એ બહુ જ ફાસ્ટ સ્પ્રેડ હતો કે ઘરમાં એકને થાય તો પાંચે જણા ઇન્વોલ્વ થતા હતા, જ્યારે મેલ છે એ પોતે બહાર વર્ક કરે છે એ ઘરમાં એટલો ઇન્વોલ્વ નથી, એટલે એવું થઈ શકે કે જો મહિલાઓ વેક્સિન લે વધારે તો કદાચ આ સ્પ્રેડ બી ઓછો થાય। મહિલાઓના મનમાં એક ગેરમાન્યતા બી હોય છે કે આપણે ઘરે રહીએ છીએ એટલે આપણને કોઈ જગ્યાએથી સ્પ્રેડ થવાનો નથી, આપણે સેફર સાઈડે છીએ, પણ એ નથી। આ કોરોના વેવ્સ એ ગમે ત્યાંથી આવી શકે છે, તો જે બધી માન્યતાઓ છે કે પીરિયડ્સ જોડે ફર્ટિલિટી જોડે એ બધું મનમાંથી કાઢવું જોઈએ અને જે મહિલા આગેવાનો છે એ લોકોએ બી આગળ આવી અને બધા મહિલાઓને સમજાય, એરિયા વાઇઝ ઇન્સિસ્ટ કરવું જોઈએ કે તમે વેક્સિન લો, અને મેઇન જે ધારે કે અમારું ક્લિનિક છે તો અમે લીધી તો અમારા આખા સ્ટાફે લીધી, એટલે પહેલાં દરેક જણે પોતપોતાનું જે બી બિઝનેસ હોય કે જે બી હોય ત્યાં પોતે લો અને બધાને મોટિવેટ કરો। બિલકુલ ખાસ લો જી બિલકુલ। ડૉક્ટર રશ્મિ શર્મા આપ તો આ વેક્સિનેશન પ્રોગ્રામ સાથે ખૂબ નજીકથી જોડાયેલા છો, કયા કયા પ્રશ્નો મહિલાઓને સતાવી રહ્યા છે વેક્સિનેશનને લઈને,
कई कई बाबतों थी तमे अवगत थई रह्या छो अने कई रीते जागृत करी रह्या छो महिलाओने के केवी रीते वेक्सिनेशन प्रत्ये महिलाओ पण एटली ज सजाग थाय अने रसी लेवा जाय। डॉक्टर रश्मि शर्मा, यस, सौथी पहला हूँ टीवी 9 गुजराती चैनलनो खूब खूब आभार व्यक्त करूँ छू। जी, तमारी बात साची छे, पर उससे पहले मैं ये बोलना चाहूँगी कि हमारे लिए बड़े गर्व की बात है कि हमारे देश में एटलीस्ट 10% लोगों ने, दो 10% लोगों ने भारतवर्ष में कम से कम एक डोज तो ले ही लिया है, और 3.5% लोगों ने एक डोज ली, दो डोज पूरे कर लिए। दो डोज पूरे ले लेते हैं तो फुली प्रोटेक्टेड, वन डोज लिए हैं तो पार्शली प्रोटेक्टेड। अगर हम अपने राज्य की बात करें, उसके सामने हमारे राज्य में 6.4% लोगों ने जो है दो के दो डोज ले लिए हैं, और 15% लोगों ने जो है कम से कम एक डोज ले लिया है। तो हमारे लिए बड़ी गर्व की बात है, हम लोग नेशनल एवरेज से कहीं अधिक ज़्यादा है। और अगर हम तुलना करें तो ये तुलना में हमेशा से ऐसा रहा है कि शहरों में ज़्यादा वैक्सीनेशन और होता है, गांवों में कम होता है, क्योंकि उनकी खुद की काफ़ी सारे चैलेंजेस एंड बैरियर होते हैं। फिर दूसरी बात यह है कि महिलाओं और पुरुषों में पहले से, जिसको हम मेडिकल टर्म में ट्रीटमेंट सीकिंग बिहेवियर कहते हैं, वो अपने को प्रायोरिटी नहीं देती है। वो बोलती है पहले मेरे पति की रक्षा हो, मेरे बच्चे की रक्षा हो। उनको समझाना है जितना तुम्हारे पति के लिए वैक्सीन लेना ज़रूरी है, तुम्हारे लिए भी उतना ज़रूरी है, और तुम्हारे बालक को सुरक्षित रखना है तो तुम दोनों पति पत्नी को वैक्सीन लेना ही पड़ेगा। बिल्कुल। और दूसरी एक और बात है कि कभी कभी क्या होता है कि वैक्सीन लेने के बाद किसी को ताव आया, जो कि सामान्य अर्सर होता है, तो अगर गांव में शाम को जैसे कि चर्चा होती है, वो लोग शाम को बैठ के गप्पे मारते हैं, तो वो एक पूरे गांव में ये बात वो सोचते हैं अब तो वैक्सीन लेनी नहीं है। लेकिन उनको समझाना पड़ेगा कि आपका बच्चा जब वैक्सीन लेता है, रसी लेता है, तो ताव आवे छे। तो इसी तरह से ये एक सामान्य अर्सर है जो कि 24 कलाक में ठीक हो जाता है, आपको कोई डरने की बात नहीं। आवा नाना नाना लक्षणों की डरवानी जरूर नहीं, सामने आके बोलना चाहिए देखो मैंने वैक्सीन लिया, कुछ भी नहीं हुआ। बिल्कुल। એટલે ડોક્ટર મિતાલી, તમને હું કહેવા માંગુ છું કે એઝ અ ગાયનેકોલોજિસ્ટ તમે આ ખૂબ સારી રીતે સમજાવી શકશો કે જેને જેનામાં જન્મ આપવાની ક્ષમતા છે એણે હવે પોતાની પણ રક્ષા કરવાની છે, વેક્સિન લેવાની છે। કારણ કે ઘણી બધી એવી પણ મહિલાઓ છે કે જે માતા બનવાનો પ્રયાસ કરી રહી હોય છે, તેવા સમયે રસી લઈશું તો શું થશે, આ બધા પ્રશ્નો સતાવતા હોય છે। એબ્સોલ્યુટલી સાચી વાત છે, અને ઇનફેક્ટ જે પણ મહિલાઓ યુ નો પ્રેગ્નન્ટ થવા ઈચ્છુક છે, કાં તો ફેમિલી પ્લાન કરી રહ્યા છે, એ બધાએ ડેફિનેટલી આ રસીના બંને ડોઝ લેવાઈ જાય એના પછી જ પ્લાનિંગ કરવું જોઈએ। જે મહિલાઓ આઈવીએફની સાયકલ્સ માટે પ્રેરિત થયેલા છે અને આઈવીએફ સાયકલ્સ માટે એમ્બાર્ક કરવાના છે, એમને પણ યુ નો કશેક બ્રેક મારી પહેલાં એમનું વેક્સિનેશન શેડ્યુલ કમ્પ્લીટ કરાવી અને પછી પ્રેગ્નન્સીના પ્લાનિંગ તરફ વધવું જોઈએ। પણ સપોઝ તમે ઓલરેડી પ્રેગ્નન્ટ છો તો શું કરવું, તો પણ તમે વેક્સિન લઈ શકો છો। આ વેક્સિન પ્રેગ્નન્ટ મહિલાઓ માટે પણ સેફ છે, અને આપણે ત્યાં રિસન્ટલી શરૂ થઈ છે, પણ બાકીના જે બહારના વિદેશી કન્ટ્રીઝ છે ત્યાં પ્રેગ્નન્ટ મહિલાઓને વેક્સિનેશન ઓલરેડી ચાલુ છે। ઘણા મહિલાઓનો એ પ્રશ્ન હોય છે કે મારા બાળકને ના થાય એના માટે હું કઈ રીતે શું પ્રિકોશન લઈ શકું, તો એના માટે આપણે ફરી આ જ મુદ્દે આવીએ છીએ કે બાળકને ના થાય તો એના માટે સૌથી પહેલાં તમારે અને તમારા ફેમિલી મેમ્બર્સે વેક્સિનેટ થવું પડશે। જો તમે પ્રેગ્નન્ટ છો અને પ્રેગ્નન્સી વખતે તમે વેક્સિનેટ થયા છો, તો એ જે એન્ટીબોડીઝ તમારા શરીરમાં નિર્માણ થયા છે એ બાળકને પણ ઘણા અંશે પ્રોટેક્ટ કરે છે, અને બાળક ઇમિડિયેટલી પોસ્ટ બર્થ જ્યારે એની ઇમ્યુનિટી કદાચ એટલી સારી નથી, તો તે સમયે તમારા એન્ટીબોડીઝ બાળકને પણ પ્રોટેક્ટ કરશે। એટલે આપ જરૂરથી વેક્સિનેટ થાવ, જસ્ટ ડિલિવરી થઈ હોય તો પણ તમે વેક્સિન લઈ શકો છો, એટલે એવી કોઈ જ રીઝન નથી જેના લીધે તમે વેક્સિન તમારે ન લેવું જોઈએ। બિલકુલ। ડોક્ટર શ્વેતા પરીખ જોડાઈ ગયા છે, જે MD મનોચિકિત્સક છે। ડોક્ટર શ્વેતા, આ ખૂબ જ મોટો એક મનોચિકિત્સાનો પણ પ્રશ્ન બની ગયો છે, કારણ કે મહિલાઓના મન પર ગમે તે વાતો એ જલ્દી હાવી થઈ જતી હોય છે। ક્યાંક ને ક્યાંક રસીકરણને લઈને પણ એવું જ બન્યું છે, મહિલાઓ જે પણ ગેરમાન્યતાઓમાં આવી જાય છે કે એક ખોટી ગ્રંથિ બાંધી લે છે રસીકરણમાં, એને બહાર કાઢવી ખૂબ જ અઘરી થઈ જાય છે। શા માટે? આપણી સોસાયટી છે ને એ મેલ ડોમિનન્ટ સોસાયટી છે, એટલે જ્યારે પણ કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એમાં
મેલ્સ માટે અને ફિમેલ્સ માટે એ બે વસ્તુનો ઘણો બડો ઘણો ડિફરન્સ રાખીએ છીએ સોસાયટીમાં. એ ડિફરન્સીસ કાઢવા માટેના ઘણા રસ્તા છે, પણ એ બહુ લાંબી પ્રોસેસ છે. એના લીધે અત્યારે એવું છે કે ફિમેલ્સ એના લીધે મેલ્સના ઇન્ફ્લુઅન્સમાં ઘણી હોય છે. એકબીજાને સાથે બી વાત કરીને ફિમેલ્સ એમની જે માન્યતાઓ છે એકબીજા સાથે શેર કરે છે. એમાં કોઈકના કોઈકે સાંભળ્યું હોય કે પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન્સ થયા છે, કાં તો પછી રસી આપવાથી ધાવણ કરવા વખતે પ્રોબ્લેમ્સ થયા છે, બાળકમાં કોઈ પ્રોબ્લેમ્સ થયા છે, આવી કોઈ પણ વાત સાંભળી હોય તો એ અંદર અંદર વાત કરીને એટલી બધી ફેલાઈ જાય છે કે એના લીધે બધા ડરી જાય છે. હવે એ ડરને કાઢવો બહુ જરૂરી છે. એના માટે એમનામાં અવેરનેસ સ્પ્રેડ કરવાની બહુ જરૂર છે, એમને એજ્યુકેશન આપવાની જરૂર છે. આમ તો કોર્પોરેશન બી ઘણું એવું કામ કરી રહ્યું છે આ બાબતે, ગાયનેકોલોજી બધા એ પણ આના માટે એડવાઇસ આપી રહ્યા છે કે કઈ રીતે આ સેફ છે, લેક્ટેશન વખતે, ધાવણ કરતી વખતે, પ્રેગ્નન્સી વખતે સેફટી માટે વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે. કોવિડનું ઇન્ફેક્શન થાય છે તો કોમ્પ્લિકેશન્સ થાય છે, પણ વેક્સિન લેવાથી કોવિડ જેવા જ કોમ્પ્લિકેશન્સ થાય છે એ માન્યતા ખોટી છે. બિલકુલ, એટલે જ ડૉક્ટર મિલી પટેલ જવાબદારી ખૂબ વધી જાય છે, કારણ કે મહિલા કે જે એક શક્તિ સ્વરૂપા કહીએ છીએ આપણે સમાજમાં, તેને ઘણી વખત એવું પણ થતું હોય છે કે હું રસી લઈશ, તાવ આવશે, ઘરનું કામ કોણ કરશે, બાળકોનું કોણ કરશે, પતિનું કોણ કરશે, એટલે ક્યાંક આવી બધી બાબતો પણ એને કમજોર કરે છે અંદરથી. સાચી વાત છે. મેઇન તો જે સ્લોટ છે વેક્સિન લેવાના એ ઇઝીલી નથી અવેલેબલ હોતા, ઘણી વાર તમારે બે ત્રણ વાર જઈને પાછા આવવું પડે છે. ઘણી ફિમેલ એવી બી છે કે જે લોકો વિડો હોય, એકલા રહેતા હોય, એટલે મોબાઈલના યુઝને બી નથી ફાવતા હોતા, એટલે એ બધા પ્રોબ્લેમ બી છે કે એમને સ્લોટ માટે જે લાઇનમાં ઊભા રહેવું પડે, ઘરનું કામ કોણ કરશે, ઘરના છોકરાઓની કોણ દેખભાળ, એટલે એ બધા બી પ્રોબ્લેમ છે. એટલે સરકાર એના તરફથી બધા જ પ્રયત્ન કરે છે, પણ થોડુંક કોઈકે બી એ લોકો માટે ઇઝીલી અવેલેબિલિટી થાય, એ લોકોને ટાઈમ પીરિયડ પહેલેથી અપાય, ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય, એ બધું જરૂરી છે, તો લોકો થોડું ઇઝીલી જશે. બિલકુલ, એટલે વ્યવસ્થા સુચારુ થશે, મહિલાઓમાં રસીકરણ પ્રત્યેની જાગૃતતા આવશે અને તેના માટે સામૂહિક પ્રયત્નો કરવા પડશે. પુરુષોએ પણ આગળ આવવું પડશે અને મહિલાઓને એ પ્રમાણે જાગૃત કરવી પડશે અને રસી લેવા માટે પ્રેરવી પડશે. તેના માટે શું પ્રયત્નો હોવા જોઈએ તે વિશે આગળ ચર્ચા. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. તો રસીકરણ માટે હવે સ્ત્રીઓએ શક્તિ બતાવવાની છે અને એ શક્તિ એ રીતે બતાવે, ખૂબ જ સરળ છે. રસી કેન્દ્ર પર જવાનું છે અને રસી લેવાની છે પોતાને જે પાડવામાં આવેલો સ્લોટ છે તેમાં, અને એ જ વિષે આજે ચર્ચા કરી રહ્યા છે. એટલે ડૉક્ટર રશ્મિ શર્મા, પૂછવાનું મન એટલા માટે થાય કારણ કે ઘણી વખત ઘરના પુરુષો પ્રત્યેથી પણ એટલું મોટિવેશન નથી મળતું. ક્યારેક એવું થતું હોય છે કે ઘરની મહિલાને ડ્રાઈવ કરતા નથી આવડતું તો એમને પણ રસીકરણ કેન્દ્રો પર લઈ જવા પડશે, ગમે તે કરીને એમને રસી અપાવવા માટેના પ્રયત્નો ઘરમાંથી પણ હોવા જોઈએ. યસ, હા, મેં આપકી બાત સે પૂરી તરહ સે સહમત હું. ઓર કઈ બાર જો વેક્સિનેશન કા કામ હોતા હૈ વો 9 થી 5 કે બીચ મેં હોતા હૈ, તો ગામડે કી બાત કરો તો વો લોગ ખેતર મેં ચલે જાતે હૈ, ફાર દે આર ફાર્મર્સ, તો વો ખેતી મજદૂરી કરને ચલે જાતે હૈ, ઓર વર્કિંગ હૈ તો વર્કિંગ ઓફિસ ચલે ગયે. ઉનકો કભી અપને લિયે કામ, અપને લિયે સમય દેને કી ઉનકો કભી સમય હી નહીં મિલતા હૈ. તો ઉનકે પતિ કો ઉનકો યે સમજના ચાહિયે કી યે વેક્સિન લેના કિતના જરૂરી હૈ, ક્યોંકિ અબ કોરોના કે કેસ કમ હો તબ ભી હમકો થર્ડ વેવ સે બચને કે લિયે વેક્સિન હી હમારે પાસ એક હથિયાર હૈ. તો શામ કો ઉનકે લિયે કોઈ ટાઈમિંગ થોડા સા સેટ કરકે, યા વૈસે હમારે ગામડે મેં આંગનવાડી વર્કર, આશા વર્કર, યે લોગ સતત પ્રયત્ન કર રહે હૈ, ઉનકો જાકે લેકે સમજાકે આતે હૈ, તબ વો લોગ સેન્ટર પે આતે હૈ. તો હમે કુછ એક્સ્ટ્રા એફર્ટ લગાને પડેંગે ઓર ઉનકો હમે સમજાના પડેગા, ઉનકે ઉનકે સાથ ફોકસ ગ્રુપ ડિસ્કશન કરકે ઉનકી બાતો કો ઉનકે દિમાગ મેં ક્યા હૈ, કિસ ચીજ સે ડરતી હૈ, વો હમકો સમજને કી જરૂરત હૈ. બિલકુલ, તો ઈ હમ જો હૈ, ક્યોંકિ અબ હમકો બતાના હૈ કી વેક્સિન હી હમારા હથિયાર હૈ કોરોના સે લડને કે લિયે. જી જી, ડોક્ટર શ્વેતા, હવે શહેરો અને ગામડાની મહિલાઓ, હવે તો ગામડાઓની મહિલાઓ પણ સશક્ત બની રહી છે, એ લોકો પોતે આત્મનિર્ભર બની રહી છે, પરંતુ હજી પણ
વિચારશીલતામાં ક્યાં ફરક દેખાય છે શહેરો અને ગામડાઓમાં, અને શા માટે ગામડાઓમાં હજી પણ મહિલાઓ ડરી રહી છે? કારણ કે અમે પણ ઘણા બધા જમીની સ્તર પર એવા સ્ટિંગ કર્યા જેમાં મહિલાઓ પોતે કહી રહી છે કે ના, મને કંઈક થઈ જશે તો મારા ઘરનું કોણ કરશે. આ એક માનસિકતા એને ક્યાંક ને ક્યાંક જકડી રાખે છે, અને રસીકરણમાં પણ એ વસ્તુ થઈ રહી છે. ગામડાના અને શહેરોના વિચારસરણીમાં ઘણો બધો ફેર એટલે પડી જાય કે શહેરની મહિલાઓ છે એ કામ કરતી થઈ ગઈ છે, એ પોતાના ઉપર ડિપેન્ડન્ટ છે અને આખું ઘર એમના પર ચાલી રહ્યું છે એવું નથી. એમાં ઘરમાં બધાનું સરખું કોન્ટ્રીબ્યુશન રહે છે, અને ગામની મહિલાઓ છે એ લોકોના ઉપર ઘર ચાલે છે, બધી ઘરની જવાબદારી એ લોકોની ઉપર છે. એ લોકો બહારનું ઘરની બહારના વાતાવરણ સાથે એટલા બધા ખાસ રહેવાનું આવતું નથી એમને, એટલે એ લોકોની થોડીક માનસિકતા એ રીતે સંકુચિત રહેતી હોય છે. એ લોકોને ઘરમાં જે સાંભળવા મળે છે, વાતચીત કરવા મળે છે કે આસપાસની મહિલાઓમાં જે સાંભળવા મળે છે એટલી જ વાત એમના સુધી પહોંચે છે. એટલે ખાસ એ લોકોને ચિંતા ઘરની વધારે હોય છે એ રીતની કે અમારા વગર શું થઈ જશે, અને બાકી સાચી સમજ બી એમની સુધી આવતી નથી કે આ વેક્સિન લેવાથી કંઈ નુકસાન નથી થતું જે શહેરની મહિલાઓને હોય છે. એટલે એવી રીતનું એમના ઇન્ફોર્મેશનમાં થોડું ઘણું ઓછું એમના સુધી પહોંચે છે, જેના કારણે એ લોકોનો ડર છે કે ઇન્ફોર્મેશન ઓછી મળવાના લીધે, ડરના લીધે એ લોકો વેક્સિન લેતા ગભરાય છે. બિલકુલ, એટલે માહિતીનો ક્યાં અભાવ છે. મહિલાઓએ હવે પૂરી માહિતી મેળવવી પણ હવે એટલી જ જરૂરી છે જેથી કરીને તે પોતાના વિચાર પણ વિકસાવી શકે. ડોક્ટર મિતાલી, પીરિયડ્સને લઈને જે ગેરમાન્યતાઓ પહેલાં હતી એ હવે ધીમે ધીમે ઘટી છે, ને ઘણા વર્ગમાં તો એ સાવ નહિવત જ થઈ ગઈ છે, પરંતુ હજી પણ રસીકરણને પીરિયડ સાથે જોડવામાં આવે છે, બાળકને જન્મ આપવામાં ક્યાંક કોમ્પ્લિકેશન ઊભા થશે તેની સાથે જોડવામાં આવે છે, તો એના માટે મહિલાઓએ શું કરવું જોઈએ, કયા પ્રકારે માહિતી મેળવવી જોઈએ તેને લઈને, આ ગેરમાન્યતાઓ દૂર કરવી જોઈએ? એબ્સોલ્યુટલી. હવે અત્યારના કેવું છે કે ઇન્ફોર્મેશનનો એક સ્ટોર્મ છે, દરેક જણના હાથમાં આખી દુનિયાભરની ઇન્ફોર્મેશન છે. હવે ત્યારે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જે ખોટી ઇન્ફોર્મેશન આપવાવાળા લોકો છે એ તમારા વોટ્સએપ નંબર સુધી પહોંચી જાય છે, અને આપણે પણ જાણતા અજાણતા એમાં કન્ટ્રીબ્યુશન કરીએ છીએ. જ્યારે પણ આપણે જાણ્યા વગર એની ક્રેડિબિલિટી કોઈ વસ્તુ જ્યારે ફોરવર્ડ કરીએ છીએ ત્યારે આપણે પણ એ જ પાપમાં સહભાગી થઈએ છીએ. એટલે સૌથી પહેલાં તો કોઈ પણ વસ્તુ ફોરવર્ડ કરતા પહેલાં એની ક્રેડિબિલિટી તમને 100% ખબર હોય તો જ એને ફોરવર્ડ કરવી, નહીં તો ફોરવર્ડ ના કરવી, નહીં તો આ ખોટી ઇન્ફોર્મેશન છે જે એનો બહુ ખરાબ જંજાળ થઈ જાય છે. બીજી વસ્તુ, કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો જે સરકાર માન્ય એજન્સીસ છે, કાં તો ડોક્ટર્સ છે કે જે તમને સાચી સલાહ આપશે, કાં તો ક્રેડિબલ ટીવી ચેનલ્સ જેમ કે આપની છે, તો આવી જે ક્રેડિટેબલ અને સારી યુનો ઇન્ફોર્મેશનના સોર્સિસ છે એવા સોર્સિસ પર અગર આપ જશો તો તમને ત્યાંથી સાચી એડવાઇસ મળશે. ઓનલી એ જ સોર્સિસમાં જે કહેવાય છે એ જ વસ્તુ આપણે માનવી જોઈએ, બીજી બધી જે ઇન્ફોર્મેશન આવે છે એને વેરીફાય કર્યા વગર એને માની ના લેવી જોઈએ. બિલકુલ બિલકુલ. એટલે ડોક્ટર મિલી, એ વાત પણ ધ્યાન રાખવી પડશે કે ક્યાંક સાચા ખોટાનો ભેદ હવે મહિલાએ જાતે જ સમજવો પડશે. એક સર્વે એવો પણ આવ્યો છે કે જે વિકસિત કહેવાતા જિલ્લા છે ત્યાં મહિલાઓમાં રસીકરણનો દર ઓછો છે, એનું શું કારણ હોઈ શકે? એ જ કે એ લોકોને એવું છે કે અમે બહાર જતા નથી એટલે અમારે વેક્સિનની જરૂર નથી, અને એની જોડે જે ફીવર ને એ બધું બે દિવસ આવે છે, એક દિવસ કે બે દિવસ, ઘણા બધાને એની બીક લાગે છે. ભલે એ લોકો ભણેલા હોય પણ મનમાં એક ઘણી વસ્તુ એવી હોય છે, કહેવાય છે ને કે જેટલું તમે જાણતા હોય ને એટલું તમે વધારે ટેન્શન કરો, વધારે વિચારો. જ્યારે જે વિલેજ પીપલને એ બધાને અવેરનેસ પાછળના કોન્ટ્રાઇન્ડિકેશન કે પાછળ શું થાય છે એ ખબર જ નથી હોતી. ફિમેલ જે શહેરના મહિલાઓ છે એ લોકોને ખબર છે કે આના કોમ્પ્લિકેશન શું હોઈ શકે. ઘણા બધા માઇનર એલર્જી હોય છે તો બી એવોઈડ કરે છે કે મને આની એલર્જી છે એટલે વેક્સિન ના લેવાય. તો એ કારણથી બી શહેરોમાં બની શકે કે મહિલાઓ થોડુંક એવોઈડ કરતા હોય. બિલકુલ. ડૉક્ટર રશ્મિ શર્મા, એવા કયા કોન્સિક્વન્સીસ છે કે જેમાં મહિલાઓએ રસી લેવાનું ટાળવું જોઈએ, એવા કોઈ કારણો છે? કારણ કે ક્યાંક એવું પણ બને છે કે મહિલાઓને અમુક એવા પ્રોબ્લેમ્સ હોય છે જે ગાયનેકોલોજિસ્ટ સમસ્યા સાથે જોડાયેલા હોય છે, કે પછી શારીરિક કોઈ અક્ષમતા હોય તેની સાથે જોડાયેલા હોય છે, એલર્જીની કોઈ સમસ્યા હોઈ શકે છે. શું એવા કિસ્સાઓમાં રસીકરણ ટાળવું જોઈએ અથવા થોડી રાહ જોઈને રસી લેવી જોઈએ, એવું કંઈ ખરું?
हाँ, जो गवर्नमेंट ऑफ इंडिया की गाइडलाइन है उसमें तो सिर्फ इतना ही बताया, अगर आपको कोविड इन्फेक्शन हुआ है तो आप 3 महीने के बाद ले सकते हैं, ऐसा बताया गया है। और एज सच तो जैसे कि पहले भी डिस्कस हो चुका है कि एज सच ऐसा कोई लैक्टेशन में भी आप ले सकते हैं, अगर आप दूध पिलाते हैं तो भी ले सकते हैं आपके, बल्कि आपको सेफर ही है। मैडम ने भी पहले बताया कि गायनेकोलॉजिस्ट वाले इशू भी आपने डिस्कस कर लिए हैं, तो पूरी तरह से सेफ है। लेकिन अगर आपने आपको कोविड इन्फेक्शन हुआ है तो आप 3 महीने के बाद ले सकते हैं, क्योंकि आपके बॉडी में एंटीबॉडीज बन चुकी हैं। बिल्कुल डॉक्टर श्वेता, हवे जे थर्ड वेवनी आपणे वात करी रह्या छे तेमां बाळकोमां जीवनું જોખમ બતાવવામાં આવી રહ્યું છે, ક્યાંક મહિલાઓએ એ બાબતને વિચારીને પણ હવે રસીકરણ પ્રત્યે જાગૃત થવું જોઈએ, રસી લેવી જોઈએ? સો ટકા સાચી વાત છે બાળકોને, અને આપણે એક પ્રેડિક્શન છે, આપણને 100% ખબર નથી કે કેટલું ઇન્ફેક્શન ક્યારે થશે, કેટલું કેટલા પર્સન્ટેજમાં થશે, કયા એજ ગ્રુપમાં એક્ઝેક્ટલી થવાનું છે। પણ બાળકોને અત્યારે જો સેફ રાખવા હોય તો ઘરના બધાએ સમજીને વેક્સિનેશન કરવું જોઈએ। બાળકો તો જનરલી ઘરે જ રહેતા હોય છે, ઇન્ફેક્શન જે લાગે છે એ ઘરમાં કોઈકને ઇન્ફેક્શન લાગ્યું છે એનામાંથી બાળકમાં આવે છે, તો એના માટે થઈને ઘરના બધા જે મોટા સભ્યો છે એ લોકોએ વેક્સિનેશન કરાવવું ખૂબ જરૂરી છે। એના માટે મહિલાઓમાં બી આ અવેરનેસ વધારવાની જરૂર છે, આ સાચી ઇન્ફોર્મેશન પહોંચાડવી જરૂરી છે। એમના જે શહેરોની મહિલાઓ છે જે બહુ જ બિઝી રહે છે, એ લોકોએ બી એમના ટાઈમમાંથી કોઈક શેડ્યુલ એવું સેટ કરી અને વેક્સિન લેવી જ જોઈએ। એમના બાળકોને સેફ રાખવા માટે પોતે પહેલા સેફ થવું ખૂબ જરૂરી છે। બિલકુલ, પ્રેગ્નન્સીમાં બી, ધાવણ કરતી વખતે બી, આ બધા ટાઈમમાં વેક્સિન લેવી સેફ છે। બિલકુલ, એટલે હવે તો એ પ્રમાણિત થઈ ગયું છે, તેના વિશેના સંશોધન પણ સફળ રહ્યા છે। ડૉક્ટર મિતાલી, હવે જે આજની જનરેશનની મહિલાઓ છે કે જેણે હવે બધી જે જૂનવાણી માન્યતાઓ છે તેને ખંખેરી નાખી છે, પછી એની જે માસિકને લગતી જે સમસ્યાઓ છે તેમાંથી પણ એ બહાર આવી છે, એના માટે એ 4 દિવસ પણ જે મહિનાના અન્ય સામાન્ય દિવસો હોય છે એ જ હોય છે, એટલે ક્યાંક હવે એ જે દીકરીઓ છે એમની માતાઓને એમણે લઈ જવાની છે કે મમ્મી તું ચાલ અને રસી લે, એટલે હવે એક યુવા પેઢી તરીકે પણ એક જવાબદારી, એક દાયિત્વ વધ્યું છે। ના ના, એબ્સોલ્યુટલી સાચી વાત છે, અને ઇનફેક્ટ જે મેડમે કીધું કે ઘણા મહિલાઝ કદાચ યુ નો વિડોડ હોય કે ઓલ્ડ એજના હોય, કોઈ આજુબાજુ હોય નહીં, તો આવા જે મહિલાઓ છે એમને રીચ આઉટ કરવા માટે જે સ્વયંસેવી સંસ્થાઓ છે કદાચ એ લોકો આગળ આવે તો આ પ્રશ્નનો ઉકેલ આવી જાય। બીજી એક વસ્તુ, શહેરોમાં આપણે એમ માની લઈએ છીએ કે શહેરના બધા જ લેડીઝ અને છોકરીઓ વેલ એજ્યુકેટેડ છે, તે છતાંય આ કેમ પાછળ છે, એનું હું એક તમને એઝ અ પ્રેક્ટિસિંગ ગાયનેકોલોજિસ્ટ અગર યુ નો રિવ્યૂ આપું તો આપણે એમ માની લઈએ છીએ કે એજ્યુકેશન ઇક્વલ્સ ટુ હેલ્થ અવેરનેસ, તો આ માન્યતા સાવ ખોટી છે। આજની તારીખમાં પેપ ટેસ્ટ નામનો જે સાદો ટેસ્ટ છે, જે દુનિયાભરમાં સર્વાઇકલ કેન્સરથી પ્રિવેન્શન માટેનો ટેસ્ટ બન્યો છે, આજની તારીખે 50% વધારે શહેરી મહિલાઓ, સારા ક્લાસના, સારા ઘરમાં રહેતા એવા મહિલાઓમાં પણ આ વસ્તુની અવેરનેસ નથી, આ વસ્તુ કરાવતા, પેપ ટેસ્ટ કરાવતા એ લોકો પણ કતરાય છે। તો આવા જ કેસીસમાં એટલે સમાજનું ઓવરઓલ એજ્યુકેશન સ્ટેટસ નહીં પણ સોશિયલ અવેરનેસ, અને સોશિયલી એ લોકો કેટલા આગળ પડતા છે, ઇન્ફોર્મેશનને કેટલી સાચી રીતે અસેસ કરી શકે છે અને કેટલા સ્વાવલંબી છે। આજે પણ શહેરોના કેટલા બધા મહિલાઓ છે જે કસે પણ બહાર જવું હોય તો હસબન્ડ આવે એની રાહ જોતા હોય છે, તો 9 to 5 હસબન્ડની જોબ પતે એ ઘરે આવે 6-7 વાગી જાય, એના પછી વેક્સિનેશન સેન્ટર બંધ થઈ જતા હોય છે, એટલે વેક્સિનેશન સેન્ટર્સના ટાઈમિંગ્સનું પણ થોડું ફ્લેક્સિબિલિટી કદાચ વધારવી જોઈએ, અને લેટર ઓન જેમ રેપઅપ વેક્સિનેશન ઘણીવાર થતું હોય છે, ઘરે ઘરે જઈને અગર વોલન્ટિયર્સ સ્વયંસેવીઓ વેક્સિનેશન આપી શકતા હોય તો તે વખતે વધારે યુ નો કવરેજ આવશે વેક્સિનેશનનું, અને એના માટે પણ આપણે આગળ યુ નો સ્ટેપ્સ લેવા જોઈએ। બિલકુલ, એટલે સરકાર પણ પ્રયત્ન કરે છે, સ્વયંસેવી સંસ્થાઓ પણ પ્રયત્ન કરે છે, પણ સૌથી પહેલા પ્રયત્ન કરવો પડશે મહિલા પોતે, એણે પોતાની વિચારશક્તિને જગાડવી પડશે અને પોતાની સ્વરક્ષા માટે પણ વેક્સિન લેવી પડશે, એના માટે કંઈ પણ કરીને એણે રસીકરણ કેન્દ્ર પર જવું પડશે અને રસી લેવી પડશે। એટલી જાગૃતતા જો મહિલામાં આવશે તો રસીકરણમાં પણ મહિલા પુરુષ સમૂહ વળી ચોક્કસ બનશે। આપ તમામ અમારી સાથે જોડાયા ચર્ચામાં અને વિશેષ ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ સાથે વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી 9।